વેલકમ બેક. અમદાવાદમાં બાળકોમાં જોવા મળતા એમઆઈએસસીના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં અનેક બાળકો એમઆઈએસસી બીમારીની સારવાર લઈ રહ્યા છે. આ મામલે ખાનગી હોસ્પિટલના પીડિયાટ્રિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર હાર્દિક પટેલ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું છે કે છેલ્લા કેટલાક સમયમાં 20થી વધુ એમઆઈએસસી બીમારી સાથેના બાળકોને સારવાર આપી આ રોગ વિશે માતા પિતાને ખાસ સમજવાની જરૂર હોવાનું કહ્યું. સાથે કહ્યું કે કોરોનાને કારણે બનતી એન્ટીબોડી રક્ષણ આપવાને બદલે કેટલાક બાળકોમાં હાઇપર એક્ટિવ બની છે, જેથી બાળકોને તાવ આવવો, આંખ લાલ થવી, જીભ અને હોઠ લાલ થવા, શરીર પર સોજા આવે તેમજ કેટલાક અન્ય લક્ષણો પણ જોવા મળે છે. ડોક્ટરે કહ્યું કે યોગ્ય સારવારથી આ બીમારીનું નિદાન આવી જાય છે. આ સાથે બાળકને સારવાર આપવામાં આવે તરત તો એમઆઈએસસી થી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોરોનાથી સાજા થયા બાદ કેટલાક બાળકોની અંદર એમઆઈએસસીના ચિહ્નો જોવા મળ્યા અને તેના કેટલાક કેસ અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળ્યા. આ પ્રકારના જે કેસો આવ્યા અને ખાસ કરીને આવા પ્રકારના કેસોમાં બાળકોની જેમણે ટ્રીટમેન્ટ કરી તેવા હાર્દિક પટેલ કે જેઓ પીડિયાટ્રિશિયન છે આપણી સાથે જોડાયેલા છે. ડૉક્ટર, ખાસ કરીને કેટલા પેશન્ટ્સ અમદાવાદમાં તમે પોતે એમઆઈએસસીના જોયા છે? કારણ કે સિવિલ હોસ્પિટલ હોય અથવા તો રાજ્યની અલગ અલગ હોસ્પિટલોમાં જોવા મળ્યા કેસ, ખાનગી હોસ્પિટલમાં તમે પોતે કેટલા ટ્રીટ કર્યા એમઆઈએસસી ચિહ્નો સાથે બાળકોને? સી, અમારી પાસે લગભગ 15-20 કેસીસ આ બંને બે વખતે આવ્યા અને એની અંદર જે ટ્રીટમેન્ટ આપવામાં આવી એ લગભગ 100% આઉટકમ મળ્યો અને બધા જ બાળકો સારા થઈને જતા રહ્યા. અને આ રોગ વિશે સમજવાની જે જરૂર છે, એકચ્યુઅલી એમઆઈએસસી છે શું, તો એની અંદર જે પણ વ્યક્તિને કોરોના થાય છે અથવા કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન્સ થાય તો ડેફિનેટલી એની એન્ટીબોડી બનતી હોય છે જે ફ્યુચરમાં પ્રોટેક્શન આપતી હોય છે. પણ આ રોગની અંદર અલગતા એ જોવા મળી કોરોનામાં કે જે બાળકોમાં જે એન્ટીબોડી બને છે એમને પ્રોટેક્શન નથી આપતી અને અમુક પર્સન્ટેજ ઓફ બાળકોમાં એ હાઇપર રિએક્ટિવ થાય છે અને ઓટોઇમ્યુન પ્રોસેસ સ્ટાર્ટ કરે છે, જેની કારણે બાળકમાં અમુક ટિપિકલ ચિહ્નો જોવા મળે છે, જેમાં બાળકને 3-5 દિવસ કરતાં વધારે તાવ આવે, શરીરમાં લાલાશ આવે, દાણા નીકળે શરીર ઉપર, આંખોમાં લાલાશ આવે, જીભ લાલ થાય, હોઠ લાલ થાય, ટોયલેટના ભાગે છાલા પડે, શરીરમાં સોજા આવે, આ બધા ચિહ્નો જોવા મળે છે. અને આ ચિહ્નો એ ટિપિકલી પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન તરીકે ઓળખવામાં આવે અને એને એમઆઈએસસી નામ આપવામાં આવે, એટલે કે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. અને આ રોગ વિશે 100% વસ્તુ કહીશ કે જે પ્રમાણે અમે પણ બાળકો ટ્રીટ કર્યા અને ઓલ ઓવર ગુજરાત કે ઇન્ડિયામાં કેસીસ આવ્યા અને ડૉક્ટરો પાસે એક અભિપ્રાય લેવામાં આવ્યો, બધા જ લોકોનો લગભગ અભિપ્રાય સરખો હતો કે જો આ રોગનું નિદાન અર્લી કરવામાં આવે, ટ્રીટમેન્ટ અર્લી કરવામાં આવે અને જો સારવાર સમયસર આપવામાં આવે અને મા બાપ તરફથી કોઈ પણ જાતનું લેટ ના કરવામાં આવે તો અર્લી ડૉક્ટર પાસે પહોંચે તો આઉટકમ ઘણો સારો હોય છે. અને ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ કરવાથી બાળક 100% સિરિયસ થતું અટકાવી શકાય છે અથવા બચાવી શકાય છે. અચ્છા, શરૂઆતમાં જ્યારે આ પ્રકારના કેસો ભારતમાં ખાસ કરીને અમદાવાદમાં પણ જોવા મળ્યા, સ્વાભાવિક છે માતા પિતામાં એક ડર હતો અને ખાસ કરીને ઘણા બધા બાળકો એવા હતા જેમને આઈસીયુ સપોર્ટની જરૂર પડી અને બાળકોને આઈસીયુ સપોર્ટ ઉપર મૂકવો પડે એટલે સ્થિતિ ગંભીર હોય તેવું માની શકાય. પરંતુ જે ડેથ રેશિયોની પણ વાત કરીએ તો શું કોઈ ચિંતાજનક છે કે જો સમયસર માતા પિતા ચેતી જાય તો એમઆઈએસસીથી ડરવાની જરૂર નથી? સ્વાભાવિક રીતે જરા પણ ડરવાની જરૂર નથી, કોઈ ખોટો ભય ફેલાવવાની જરૂર નથી. જો એમઆઈએસસીમાં આ ચિહ્નો જોવા આવે અને એ જ વખતે જો ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવે, એનું અર્લી નિદાન કરવા માટે અમુક રિપોર્ટ છે, જેમ કે સીબીસી છે, ઇન્ફ્લામેટરી માઇકર સીઆરપી છે, ફેરિટીન છે, એલડીએચ છે, ડી ડાયમર છે, અને પર્ટિક્યુલર ટેસ્ટ જે કોવિડ આઈજીજી એન્ટીબોડી લેવલ કહેવાય, અને જો પોઝિટિવ આવે અથવા તો એમઆઈએસસીને ફેવરમાં આવે તો જો અર્જન્ટ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવે તો યુઝ્યુઅલી આઉટકમ ઘણો સારો હોય છે. ઇનફેક્ટ વેન્ટિલેટર મૂકેલા બાળકો કે સિરિયસ બાળકો પણ બચાવી શકાય છે. એટલે ખોટો ભય ફેલાવવાની, ખોટું ટેન્શન લેવાની, ખોટું ડરવાની કોઈ જ જરૂર નથી. એક જ વસ્તુ છે, અર્લી નિદાન કરો, અર્લી સારવાર કરો અને સારો આઉટકમ મેળવી શકાય. અચ્છા, ખાસ કરીને જે બાળકો 20 જેટલા બાળકો આપ કહી રહ્યા છો કે આપે પોતાની દેખરેખ હેઠળ ટ્રીટ કર્યા, અત્યારે હાલમાં કેટલા બાળકો એમઆઈએસસીના આપની દેખરેખ હેઠળ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને અત્યારની હાલની શું પરિસ્થિતિ? અત્યારે હાલ જોવા જોઈએ તો લગભગ અમારી પાસે પણ બે એક બાળકો છે જે અત્યારે એમઆઈએસસી પોઝિટિવ છે અને રૂટીનલી આઈ થિંક 8 2-4 બાળકો આવતા હોય છે જે પોઝિટિવ ડિટેક્ટ થાય છે અને ટ્રીટમેન્ટ લેતા હોય છે. અને અમે જે જોયું છે એની અંદર લગભગ અમારી પાસે તો 100% આઉટકમ મળ્યો છે અને બધા જ બાળકો સારા થઈને ગયેલા છે. શું લક્ષણ છે શું આમાં? એની અંદર સી અર્લી જે ડિટેક્ટ કરવામાં એમાં લક્ષણોમાં જે મેં પહેલાં કહ્યું પ્રમાણે
તાવ 3-5 દિવસ રહેતો હોય છે, શરીરમાં લાલાશ આવે કે દાણા નીકળતા હોય છે, આંખોમાં લાલાશ આવતી હોય છે, જીભ પર લાલાશ આવતી હોય છે, હોઠ ઉપર ક્રેક થતી હોય છે, ટોયલેટના ભાગે છાલા પડતા હોય છે, શરીર પર સોજો આવતો હોય છે, અને જો થોડું લેટ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે બધી જ સિસ્ટમ ખરાબ રીતે ઇન્વોલ્વ થતી હોય છે, જેમાં હૃદયનું પંપિંગ નબળું પડતું હોય છે, અથવા તો હૃદયની આજુબાજુ પાણી ભરાતું હોય છે, મગજમાં ભાન ઓછું થતું હોય છે, ખેંચ આવી શકે છે, ફેફસાની અંદર પાણી ભરાય, ફેફસાની કામ કરવાની ક્ષમતા ઘટતી હોય છે, કિડની લીવર પર સોજો આવે, બાળકનો યુરિન આઉટપુટ પેશાબ બનાવવાની ક્ષમતા ઓછી થતી હોય છે, અને ઘણીવાર થર્ડ સ્પેસિંગ જે આપણી લોહીની નળીઓ છે ધમનીઓમાં છેદ પડતા હોય છે અને એમાંથી પાણીનો ભરાવો અલગ અલગ ભાગોમાં જેમ કે પેટમાં, આંખોની આજુબાજુ અને હાથ પગમાં જોવા મળતા હોય છે, જે સિરિયસ લક્ષણો જોવા મળે છે. તો જે લક્ષણોની વાત કરવામાં આવી રહી છે, લક્ષણો દેખાતાની સાથે જો સમયસર ડૉક્ટર પાસે પહોંચવામાં આવે અને ડૉક્ટરની સારવાર તુરંત મળી જાય તો જે બાળકો છે તેમને બચાવી શકાય છે. એટલે MISCના લક્ષણો દેખાય તુરંત ડૉક્ટર પાસે પહોંચવાની સલાહ આપવામાં આવી રહી છે. ડરવાની જરૂર નથી, જે નિદાન છે તે થઈ શકે છે. એટલે MISCના લક્ષણો માત્ર ધ્યાન રાખવાની જરૂર છે, બાળકમાં જણાય તો ડૉક્ટર પાસે પહોંચવું.